હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ચેતના બાવડિયા. બાવડિયાસ રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે ઇન્સ્ટન્ટ રવાઇડલી સંભાર. જે કોઈ ગેસ્ટ આવે તો ઝટપટ બની જાય છે. એમાં જોઈતી સામગ્રી: એક વાટકો બાફેલી તુરની દાળ, જે મેં હળદર મીઠું નાખીને બાફી છે, બે નંગ ટમેટા, એક નંગ સરગવો, અડધો દૂધીનો કટકો જેને મેં ઝીણી સમારી લીધી છે, લીંબુ, લીમડો, લીલા મરચા, ગોળ, કોથમીર, આંબલી, તેલ, મરચું, મીઠું, પાણી, હિંગ, મુલગા પડી, મસાલો અને હળદર. પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. એમાં આપણે તુવેરની દાળને ઉકળવા મૂકીશું. જોઈતા પ્રમાણમાં આપણે પાણી ઉમેરીશું. આને આપણે 5-10 મિનિટ માટે ઉકળવા દેવાની છે. ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર તૈયાર કરીશું. સૌ પ્રથમ આપણે તેલ મૂકીશું, 2-3 ચમચી જેટલું. તેલ થાય આપણે એટલે એમાં લીમડાના પાન ઉમેરીશું. લીમડો થાય એટલે 1/2 ચમચી જેટલી હિંગ નાખવાની છે. હિંગ થાય એટલે આપણે ટમેટાના પીસ ઉમેરીશું. હવે આપણે તેમાં દૂધીના પીસ ઉમેરીશું. હવે આપણે તેમાં સરગવો ઉમેરીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચી, 1/2 ચમચી હળદર, 2 ચમચી જેટલો મુલગા પડી મસાલો, જે તમને મારી ચેનલમાં મળી રહેશે. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું અને તેને આપણે 5-10 મિનિટ માટે ચડવા દેવાનું છે. હવે આપણો વઘાર તૈયાર છે, તેને આપણે દાળમાં ઉમેરીશું. આને આપણે 10-15 મિનિટ માટે ઉકળવા દેવાનું છે, તેથી આપણું શાક ચડી જાય. હવે આપણે તેમાં આંબલી નાખીશું, કટકો ગોળ ઉમેરીશું, 1/2 લીંબુ નાખીશું,
તો આપણો સંભાર તૈયાર છે. હવે આપણે બનાવીશું રવા ઇડલી. 250 ગ્રામ રવો લીધો છે, 1 કપ અમૂલ મસ્તી દહીં લીધેલું છે, 15-20 ટુકડા કાજુના લીધેલા છે, અડદની દાળ, કોથમીર, લીમડો, ખાવાના સોડા, 1 ચમચી જીરું, ઘી અને મીઠું ને પાણી. રવામાં આપણે 1 કપ દહીં ઉમેરવાનું છે. હવે આપણે તેમાં પાણી ઉમેરવાનું છે. પાણી નાખીને આવી રીતે ખીરું તૈયાર કરવાનું છે. હવે આપણે તેનો વઘાર કરીશું. 1 ચમચી ઘી લઈશું. 1 ચમચી ગરમ થાય એટલે આપણે તેમાં જીરું નાખીશું. જીરું થાય એટલે આપણે તેમાં લીમડો નાખીશું. અડદની દાળ ઉમેરીશું. અડદની દાળ ખવાવે ત્યારે કાજુ નાખીશું. આપણો વઘાર તૈયાર છે, જેને આપણે ખીરામાં ઉમેરીશું. હવે આપણે તેને મિક્સ કરીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. 1/2 ચમચી જેટલા સોડા ઉમેરવાના છે. 1-2 ચમચી જેટલી કોથમીર ઉમેરવાની છે. હવે આપણે તેમાં પાણી ઉમેરીને ઇડલી જેવું ખીરું તૈયાર કરશું. તો હવે આપણું ખીરું તૈયાર છે, તેને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે. ઇડલી સ્ટેન્ડમાં ઓઇલ લગાવીશું. હવે આપણે તેમાં ઇડલી મૂકીશું. આવી રીતે બધી ઇડલી ને તૈયાર કરીશું. હવે આપણે તેને સ્ટીમ કરવા મૂકીશું. હવે
હવે સર્વ કરીશું. ઉપરથી આપણે સંભાર રેડીશું. ઉપર થોડી કોથમીર છાંટીશું. તો તૈયાર છે આપણા રવા ઇડલી સંભાર. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.